નમસ્કાર, સ્વાગત છે આપને અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. પ્રવેશને લગતી સમસ્યા સર્જાઈ. જીકાસ પર રજીસ્ટ્રેશન કરાવનાર વિદ્યાર્થીને ગુજરાત યુનિવર્સિટીમાં ઓન ધ સ્પોટ પ્રવેશ મળશે. નર્સિંગ, ફિઝિયો સહિતના પેરામેડિકલ કોર્સમાં 15મીથી રજીસ્ટ્રેશન થઈ શકશે. કાર્યક્રમ જાહેર. વિદ્યાર્થીઓ 4 જુલાઈથી ઓનલાઈન પિન ખરીદી શકશે. ઉકાઈ ડેમમાં પાણીની આવક. ઉકાઈ ડેમની સપાટી 306.33 ફૂટ પર પહોંચી. એમએસયુના કોમર્સમાં 6000 વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો. અંદાજિત 500થી વધુ બેઠક ખાલી પડે તેવી શક્યતા. અષાઢી બીજે યુપીએસસીની પરીક્ષા. ઉમેદવારોને વહેલા પહોંચવા અનુરોધ. રાજકોટ શહેરના 13 પરીક્ષા કેન્દ્ર પર 3588 ઉમેદવાર નોંધાયા. ભિલોડામાં મધ્યરાત્રિએ ખાબક્યો ધોધમાર વરસાદ. રાત્રિ દરમિયાન 1.5 ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદને લઈ ભિલોડા નગરના રસ્તા બન્યા નથી. સતત 2 દિવસથી રાત્રિ દરમિયાન વરસી રહ્યો છે વરસાદ. લીલછા, ખલવાડ, માંકરોડા સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો. કપાસ, મગફળી, સોયાબીનના પાકોને ફાયદો થશે. તો મેસવો નદીમાં પણ નવા નીરની આવક ચાલુ થઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો ભિલોડામાં મધ્યરાત્રિએ ખાબક્યો ધોધમાર વરસાદ. રાત્રિ દરમિયાન 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને લઈ ભિલોડા નગરના રસ્તા નદી બન્યા. સતત 2 દિવસથી રાત્રિ દરમિયાન વરસી રહ્યો છે વરસાદ. લીલછા, ખલવાડ, માંકરોડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. કપાસ, મગફળી, સોયાબીનના પાકોને ફાયદો થયો. મેસવો નદીમાં પણ નવા નીરની આવક ચાલુ થઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી. ભિલોડામાં 1.5 ઇંચ વરસાદમાં ભરાયા પાણી. મામલતદાર ઓફિસ, કોટેજ હોસ્પિટલ આગળ પાણી ભરાયા. તો નગરના બજાર તેમજ ખેતરોમાં પણ પાણી ભરાયા. તો ભિલોડામાં 1.5 ઇંચ વરસાદમાં વરસાદી પાણી ભરાયું. મામલતદાર ઓફિસ, કોટેજ હોસ્પિટલ આગળ વરસાદી પાણી ભરાયું. તો નગરના બજારો તેમજ ખેતરોમાં પાણી ભરાયા. ભિલોડામાં 1.5 ઇંચ વરસાદમાં ભરાયા પાણી. મામલતદાર ઓફિસ, કોટેજ હોસ્પિટલ આગળ પાણી ભરાયા. તો નગરના બજાર તેમજ ખેતરોમાં પણ પાણી ભરાયા. તો ભિલોડામાં 1.5 ઇંચ વરસાદમાં વરસાદી પાણી ભરાયું. મામલતદાર ઓફિસ, કોટેજ હોસ્પિટલ આગળ વરસાદી પાણી ભરાયું. તો નગરના બજારો તેમજ ખેતરોમાં પાણી ભરાયા. મહત્વના સમાચાર આવી રહ્યા છે. ડાકોર નવા બ્રિજ ઉપર ભ્રષ્ટાચારનું મસમોટું ગાબડું. નવા બ્રિજ ઉપર ગાબડું પડતા તાત્કાલિક ડાયવર્ઝન આપવામાં આવ્યું. બ્રિજ ઉપર ભ્રષ્ટાચારનું ગાબડું પડતા વાહન ચાલકો હેરાન પરેશાન. ગત 7 માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું બ્રિજનું લોકાર્પણ. તો બ્રિજ બનવાની કામગીરી દરમિયાન પણ ગાબડા પડ્યા હતા તેમજ નજરે પડ્યા હતા. તો કરોડોના ખર્ચે બનેલ બ્રિજ પહેલા ચોમાસામાં જ ભ્રષ્ટાચાર બહાર આવ્યો. તો ડાકોર નવા બ્રિજ ઉપર ભ્રષ્ટાચારનું મસમોટું ગાબડું પડ્યું. નવા બ્રિજ ઉપર ગાબડું પડતા તાત્કાલિક ડાયવર્ઝન અપાયું. બ્રિજ ઉપર ભ્રષ્ટાચારનું ગાબડું પડતા વાહન ચાલકો હેરાન પરેશાન. તો ગત 7 માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું બ્રિજનું લોકાર્પણ. બ્રિજ બનવાની કામગીરી દરમિયાન પણ ગાબડા પડતા નજરે પડ્યા હતા. તો કરોડોના ખર્ચે બનેલ બ્રિજ પહેલા ચોમાસામાં જ ભ્રષ્ટાચાર બહાર આવ્યો. આ બ્રિજને બને 5 મહિના થયા છે. 70 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો, ટ્રાફિકની સમસ્યાઓ દૂર કરવા માટે બનાવવામાં આવેલો, પણ તમે જોઈ શકો છો કે બ્રિજ તૂટી ગયો છે અને એનું સમારકામ ચાલુ છે, જેના જે ખૂબ ટ્રાફિક જામ થઈ રહ્યો છે અને ગુણવત્તા ક્વોલિટી એની બહુ ખરાબ છે. બાયડ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ તમામ ઇમારતો, મિલકત ધારકો તથા હિત ધરાવતા તમામ શખ્સો ઇસમો નગરજનોને ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને જાહેર ચેતવણી આપવામાં આવે છે કે પોતાની મિલકતમાં આવેલ કોઈપણ ભયજનક જર્જરિત ભાગ તાકીદે ઉતારી લેવા, જરૂરી સમારકામ કરાવી લેવા, બાકીના ભાગને સલામત કરવા તથા પ્રાઇવેટ પ્રિમાઇસીસમાં લગાવેલ ભયજનક હોર્ડિંગ્સ, જાહેરાતના બોર્ડ તેમજ મોબાઈલ ટાવર ઉતારી લેવા માટે જાહેર ચેતવણી આપવામાં આવી હતી. બાયડના જૂના બસ સ્ટેશન નજીક
આવેલા મકાનમાં તેમજ બાયડ પાલિકા દ્વારા જેસીબી માધ્યમથી જર્જરિત મકાનને દુરસ્ત કરવામાં આવ્યા હતા. બાયડ નગરપાલિકામાં આવેલ જર્જરિત ભયજનક મિલકતો, મકાનો, હોર્ડિંગ્સ અંગે જે તે મિલકત, મકાન કે તેનો ભયજનક ભાગ ઉતારવા તથા બાકીનો ભાગ રિપેર કરી સલામત કરવા કેટલીક જગ્યાએ આ અંગે નગરપાલિકા એક્ટની જોગવાઈઓને આધીન અગાઉ નોટિસ આપવામાં આવી હોવા છતાં ઉપરોક્ત બાબતે જવાબદાર શખ્સો ઇસમો દ્વારા જર્જરિત ભયજનક મિલકત, મકાન કે તેનો ભાગ ઉતારવા, રિપેરિંગ કામ સારું કોઈ જ કાર્યવાહી કરેલ ન હોય તો આ જાહેર વિજ્ઞપ્તિ દ્વારા સંબંધિત હિત ધરાવતા તમામ માલિક કબજેદારોને અપાયેલ નોટિસ અન્વયેની કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવા સદર નોટિસથી તાકીદ કરવામાં આવી છે. બીજી તરફ વાત કરીએ તો અલંગશીપ રિસાયકલિંગ યાર્ડની વાર્ષિક 40 લાખ મેટ્રિક ટનની ક્ષમતા સાથે વર્ષ 2024ના પ્રથમ 6 માસ દરમિયાન 3.50 લાખ મેટ્રિક ટનના 52 જહાજ લાંઘી ચૂક્યા છે. જૂન માસ દરમિયાન માત્ર 10 જહાજ અલંગનો કાંઠો તેમજ અડકવામાં સફળ નીવડ્યા છે. છેલ્લા 2 વર્ષથી અલંગની માઠી બેઠી હોય તેવી રીતે અવનવા કારણોસર જહાજની આવક સતત ઘટી રહી છે. વરસાદી માહોલની અસર શાકભાજીની આવક તેના ભાવ અને ડિમાન્ડ પર પડી રહી છે. સ્થાનિક શાકભાજીની આવક ઓછી થઈ રહી છે, જ્યારે બીજા રાજ્યના શાકભાજી પર વધારે આધાર રાખવો પડી રહ્યો છે. ખાસ કરીને ટામેટા, ફ્લાવર, શિમલા અને મહારાષ્ટ્રથી આવી રહ્યા છે. ત્યાંથી શાકભાજી રાજકોટ પહોંચતા 2 દિવસનો સમય લાગે અને ત્યારબાદ તેની યાર્ડમાં હરાજી થાય અને સ્થાનિક માર્કેટમાં વેચાય છે. યુપીએસસીની તારીખ 7મી ને રવિવારે ઈપીએફઓ પર્સનલ આસિસ્ટન્ટ અને તેમજ ઈએસઆઈસી માટે નર્સિંગ ઓફિસરની જગ્યા માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવનાર છે. ત્યારે આ પરીક્ષાના દિવસે અષાઢી બીજ હોય અને તે દિવસે રાજકોટ શહેરમાં 2 શોભાયાત્રા નીકળતી હોવાથી ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર ઉપર 1 કલાક વહેલા પહોંચે તે રીતે નીકળવા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી ચેતન ખાંધી અનુરોધ કર્યો છે. એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયાનો બુધવારે છેલ્લો દિવસ હતો. બીજા રાઉન્ડમાં 1900 પ્રવેશ લીધા છે, જ્યારે 6000 વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફર્મ કરાયા છે. બીજા રાઉન્ડના અંતે કેટલી બેઠકો ખાલી પડી છે તેના આધારે ત્રીજી યાદી જાહેર કરાશે. અંદાજિત 500થી વધુ બેઠક ખાલી પડે તેવી શક્યતાઓ છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક ઉકાઈ ડેમની સપાટી 306.33 ફૂટ પર પહોંચી હતી. ઉકાઈ ડેમમાં 6392 ક્યુસેક પાણી આવી રહ્યું છે. ડેમમાંથી હાઇડ્રો મારફતે કેનાલમાં 800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ડેમના ઉપરવાસમાં વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીની સતત આવક નોંધાઈ રહી છે. નર્સિંગ, ફિઝિયોથેરાપી સહિતના પેરામેડિકલ કોર્સની બેઠકો પર પ્રવેશની ઓનલાઈન રજીસ્ટ્રેશન કાર્યક્રમની જાહેરાત કરાઈ છે. આ જાહેરાત અનુસાર 4 થી 15 જુલાઈ સુધીમાં ઓનલાઈન પિન ખરીદીને રજીસ્ટ્રેશન કરી શકાશે, જ્યારે 5મી થી 16 જુલાઈ દરમિયાન હેલ્પ સેન્ટર ખાતે અરજી કરવા માટેની તેમજ અસલ ડોક્યુમેન્ટ્સની ચકાસણી માટેની પ્રક્રિયા રખાઈ છે. જીકાસ પોર્ટલનું નેટવર્ક ખોરવાઈ ગયા બાદ પ્રથમ વર્ષ સાયન્સમાં, કોમર્સ, આર્ટ સહિતની વિદ્યાશાખામાં પ્રવેશને લગતી સમસ્યા સર્જાય છે. આવી પરિસ્થિતિમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ પ્રવેશ પ્રક્રિયામાં કોઈ સમસ્યા ના સર્જાય તે માટે ગુજરાત યુનિવર્સિટીમાં પીજી કોર્સમાં 2 જુલાઈથી, જ્યારે 4 જુલાઈથી યુજી કોર્સમાં કોલેજ કક્ષાએ ઓન ધ સ્પોટ પ્રવેશ અપાશે. તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.